નમસ્કાર, હું પ્રવીણ. ભલે તમે G20 શિખર સંમેલન યોજી લો, ભલે તમે વાઇબ્રન્ટ ગુજરાતમાં તમામ જે વિદેશના મહેમાનો છે રોકાણકારોને બોલાવો, પ્રજાના ટેક્સના પૈસાનો ધુમાડો કરો, કાઇટ ફેસ્ટિવલ યોજો, ફ્લાવર શો યોજો, બધું જ કરો, ભલે ગુલબાંગો ફૂંકો, ભલે ચંદ્ર પર પહોંચો. ગર્વ લેવું જોઈએ, ચંદ્ર પર પહોંચી ગયા, પરંતુ ધરતી પર શું સ્થિતિ છે? જે ગુજરાતના વિકાસ મોડલની વાત થાય છે, એ વિકાસ મોડલની વાસ્તવિકતા જોવામાં તમને અંધાપો કેમ આવી જાય છે? આ સવાલ એટલા માટે ઉઠે છે કેમ કે જ્યારે પ્રાથમિક સુવિધાની વાત થાય ત્યારે અંતરિયાળ વિસ્તારના લોકો કગરીને મરી જાય, છતાં પણ ત્યાં પ્રાથમિક સુવિધા પહોંચતી નથી. તમે રોડ, રસ્તા અને ટોલ ટેક્સની વાત કરો છો, પણ ગુજરાતની વાસ્તવિકતાના બે ચિત્રો, આમ તો ત્રણ ચિત્રો છે, વન બાય વન દેખાડીશું. સ્ટેચ્યુ ઓફ યુનિટી, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, ગૌરવ છે, આપણે ગૌરવ લઈએ છીએ, પરંતુ ત્યાં જવાના રસ્તા કઈ રીતે સંધાઈ રહ્યા છે એ તમારી સામે છે. એન્જિનિયરને સલામ છે, ભલે આમ જનતા છે તેમના ખાડામાં આંતરડા હચમચી જાય, પરંતુ અધિકારીઓના પેટનું પાણી નહીં હલે. ડામર રોડ છે, આંકડો પણ ગજબ છે. નેશનલ હાઈવે 56 ના માપ તો ઘણા લેવાઈ ગયા, આજે થોડા અલગ 56ની વાત કરવી છે. આ નેશનલ હાઈવે 56 છે, ડામર રોડ છે, પેવર બ્લોકથી એક એક ફૂટના ખાડા બુરાઈ રહ્યા છે. અધિકારી કોણ છે તમને કદાચ જોવા મળી જાય તો કહેજો, ઓળખી જાઓ તો કહેજો. હવે વિચાર કરો કે જે રોડ પરથી 100 ટનની ટ્રક પસાર થાય, એ રોડ પર એક એક ફૂટના ખાડા બુરવા માટે જેની ક્ષમતા માત્ર 10 ટનની છે એવા પેવર બ્લોક નાખવામાં આવે, તો સાહેબ શું ગાંધીનગરથી આદેશ છૂટે છે અને શું કામ થાય છે? આપણા સૌના ટેક્સના પૈસા, પરસેવાના ટેક્સના પૈસાની કમાણી આવા તો કેટલાય ખાડામાં સમાણી. જવાબ આપનાર કોઈ નથી. ધૂળની ડમરીઓ અલગ, શ્વાસમાં રજકણો જશે, મેડિકલ ખર્ચ થશે અલગ, અને એ મેડિકલ ઇન્સ્યોરન્સ પર, પ્રીમિયમ પર જીએસટીનો મુદ્દો તો ગાજી ગયો સંસદ સુધી, ખુદ નીતિન ગઠિયારીએ વાત કરી હતી. પરંતુ આ વિકાસનું એક મોડેલ છે. હવે તમે એમ કહેશો કે નેશનલ હાઈવે છે. સાહેબ, નેશનલ હાઈવેની આ સ્થિતિ હોય તો પછી તમે અંતરિયાળ ગામોમાં જાઓ, આદિવાસી બેલ્ટમાં જાઓ, તો પછી ત્યાંની પરિસ્થિતિ તો શું પૂછવી જ. વધુ એક તસવીર અમે દેખાડીશું. છોટાઉદેપુર જિલ્લો, ક્વાંટ તાલુકો, ક્વાંટ તાલુકાનું તુરખેડા ગામ. આ રોજની સમસ્યા છે. રસ્તો નથી, કોઈ બીમાર પડે, એ પ્રસૂતા હોય કે ઇમરજન્સીની સારવાર પહોંચે, જે રોડ પર ચડ્યા છે આમ તો થોડો ઘણો ડામર દેખાય છે. ત્યાંથી ગામનું અંતર 5 કિલોમીટરનું છે. તમે જીવો કે મરો કોઈ ફરક નહીં પડે આ સિસ્ટમને. આ ફાઇલ વિઝ્યુઅલ છે, પણ આ રોજની કહાની છે. આ ગામમાં જાત મહેનતે પ્રજા ડુંગર ખોદીને પણ રસ્તો બનાવે છે, પણ આ સરકાર નથી બનાવી શકી. આ એટલા માટે દ્રશ્યો દેખાડવા પડે છે કેમ કે એક પ્રસૂતાને સવારે 5 વાગે પીડા ઉપડે છે, રસ્તામાં આ જ રીતે જોડીમાં નાખીને તેમને 5 કિલોમીટર ચાલીને લઈ જવાય છે, એ પ્રસૂતાનું રસ્તામાં જ મૃત્યુ થઈ જાય છે. છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપે છે, બાળક જીવે છે, પરંતુ પ્રસૂતા નથી. આઝાદીને કેટલા વર્ષ થયા? તમે 21મી સદીની વાત કરો છો, ચંદ્ર પર પહોંચવાની વાત કરો છો. સાહેબ, ગામ સુધી રોડ તો બનાવો. ગુજરાતમાં ભલે રોડ રસ્તાની કમી હોય, પરંતુ ભ્રષ્ટાચારની કોઈ કમી નથી. તમે બુલડોઝર ચલાવો, વાહવાહી લૂંટો, જે અસામાજિક તત્વો છે એને પકડીને તમે જાહેરમાં સરઘસ કાઢીને બાઇટ આપવા માટે આવી જાઓ, પણ ગાંધીનગર અમદાવાદથી દૂર જઈને છોટાઉદેપુરના જરા ગામમાં જઈને પૂછો પ્રાથમિક સુવિધા શું છે. લાઇટ જાય, 5 મિનિટ એસી ન ચાલે, આપણે પરસેવે રેપ જે હોઈએ છીએ, પણ જરા આ વ્યક્તિઓને તો પૂછો. 18મી સદીમાં આજે જીવી રહ્યા છે, આ પણ મતદાર છે, આ દેશના નાગરિક છે. છેલ્લા 1 વર્ષમાં આ ગામની હજારો સ્ટોરીઝ મીડિયા માધ્યમોમાં આવી ચૂકી હશે, પણ આજે એટલા માટે કેમ કે એ પ્રસૂતા રસ્તામાં કણસતી રહી, પરંતુ એમના પરિવાર પાસે લાચારી સિવાય કશું જ ન હતું. તો ન તો નેશનલ હાઈવે ઠીક છે, ન તો અંતરિયાળ ગામ ઠીક છે કે જ્યાં તમે પ્રાથમિક સુવિધા નથી પહોંચાડી શકતા, તો પછી ટેક્સના પૈસા જાય છે ક્યાં? જરા આ શબ્દો કદાચ આપણે લાગણી વર્ણવીએ ઓછી છે, પણ એ પરિવારની શું લાગણી છે? ક્યારે કે જ્યારે એ તેમના પરિવારના સભ્યને ન બચાવી શક્યા,
માત્ર એમનું બાળક બચ્યું. જરા એમને પણ સાંભળી લઈએ, કદાચ એમના શબ્દો સાંભળીને જે આંખો પર અંધાપાની પટ્ટી બંધાયેલી છે અને વિકાસના બનગા ફૂંકાઈ રહ્યા છે, કદાચ એ અંધાપો દૂર થાય. પહેલા હતા ડિલિવરી ત્યારે પણ અમે છોલી બાંધીને લઈ જતા, આજે સવસત્ય છોકરું પણ ને બેનને બી બચાવી, તો અમે 5 કિલોમીટર ગામના લોકો છોલી બાંધીને તૈયાર કરી લઈ જ્યા, પછી અમે 108 ને પોસાડીને અમે બચાવી છે. આજે આ નજરમાં મૃત્યુ બનેલું દેખાય છે સરકારને, તો આ રોડની જરૂર છે. પાકો ડામરનો રોડ અથવા લાઇટ પૂરી સગવડ પાડવું પડે, અને ટાવરના પણ ઠેકાણા નથી. ટાવર ક્યારે ક્યાં લાગે અને કાંઈ નહીં, અમારા ઊંડાણના ગામડામાં ટાવરનો ડિલિવરી બાકડા પર થાય છે. ગૌરવ લેશે એ વિસ્તારના કોર્પોરેટર, એ વિસ્તારના ધારાસભ્ય, એ વિસ્તારના સાંસદ, જે સાંસદના કારણે આટલા બધા મોટા આંદોલન થયા. વાર પલટવાર ચાલુ છે. કોંગ્રેસ કોર્પોરેશન પર કોર્પોરેશન પોતાની રીતે જવાબ આપે છે, પણ તમે ક્વાંટમાં ન પહોંચી શકો સાહેબ, પ્રાથમિક સુવિધાઓ માટે રાજકોટ તો પહોંચો. લોકમેળાની રિબિન કાપવા માટે નેતાઓ છે, તો અહીંયા પણ પ્રસૂતાની મજબૂરીમાં કારણ જે પણ હોય, પરંતુ આ દ્રશ્યો એ તમામ વાતના છોતરા કાઢનાર છે, જે ગુલબાંગો ફૂંકાય છે કે દેશના વિકાસમાં ગુજરાતનો અચૂક ફાળો છે, ગ્રોથ એન્જિન છે. પણ પ્રાથમિક સુવિધા તમે બિહાર સાથે બધી જ વસ્તુઓ સરખાવો છો, તો જરા દ્રશ્યોને પણ સરખાવો. અને માધ્યમ તરીકે અમારી ફરજ છે કે સિક્કાની બીજી બાજુ છે પણ સરકાર સામે મૂકીએ, સરકાર સુધી એટલીસ્ટ પહોંચે, બાકી સીએમઓથી લઈને જે તે અધિકારી સુધી ઘણી અરજીઓ પહોંચે છે, અરજીઓને રિપ્લાય કેટલા મળે છે, કાર્યવાહી એવું નથી કે નથી થતી, થાય છે. પણ 18મી સદીમાં જીવતું ક્વાંટ ગામ, ક્વાંટ તાલુકાનું કોઈ ગામ હોય કે પછી રાજકોટના દ્રશ્યો, શું કાર્યવાહી કરશો તમે? ટીઆરપી મોલની ઘટના હજી ભૂલાઈ નથી, જ્યાં સુધી ભ્રષ્ટાચારનો સબ્જેક્ટ છે. અને એવા તો એવી વસ્તુ ચર્ચામાં છે કે અમદાવાદની તો એક એક સોસાયટીમાંથી તમારું બધું જ કાગળિયાથી માંડીને બધું જ ક્લિયર હોય, તમે ફાયર એનઓસી રિન્યુ કરાવવા માટે હકદાર છો, છતાંય 40,000 રૂપિયા તમારે અંડર ધ ટેબલ આપવા પડે. માનો ન માનો, પરંતુ સ્વીકારે છે અને લગભગ અપકે પડી ગયું છે અધિકારીઓને પણ અને જે આપનાર છે એમને પણ. તો આ તો કેવું વિકાસ મોડલ! અને જે વ્યક્તિ પોતાની સ્થિતિ વર્ણવતા હતા તેમાં જે આસપાસના જે પરિવારજનો છે ખરખરો કરતા હતા, સાહેબે ખરખરો એ પ્રસૂતા સાથે તમારા વિકાસના દાવાઓનો પડશે. ઉત્સવ ન મનાવો, સમસ્યા છે તો સ્વીકારો અને એનું નિરાકરણ લાવો. બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. શહેજાદ મેમન જોડાશે છોટાઉદેપુરથી, જે વકીલ છે. રુઝાનબેન ખંભાટા જોડાશે, સામાજિક કાર્યકર છે. બંનેનું સ્વાગત છે. શહેજાદભાઈ, ઘણી વખત એવી પરિસ્થિતિ સર્જાય કે તમે એક મુદ્દાની વાત કરો, બે મુદ્દાની વાત કરો. આજની જ એક કલાકની ઘટનામાં અમારા ન્યૂઝરૂમમાં આવેલા 3 સમાચાર, અને એ 3 સમાચાર મુજબ અમે તમારો સંપર્ક કર્યો. એક તો ક્વાંટ તાલુકાનું આ ગામ જ્યાં પ્રસૂતા કણસતી રહે, રસ્તો નથી, તેનું મૃત્યુ થાય છે. બીજી તરફ એ નેશનલ હાઈવે નંબર 56 જે ડામર રોડમાં પેવર બ્લોકથી ખાડા બુરાય છે. ત્રીજી વસ્તુ, રાજકોટમાં બેડના અભાવે પ્રસૂતાનું બારે જ બાકડા પર ડિલિવરી થઈ જાય છે. પહેલાં તો મને એમ કહો, છોટાઉદેપુરની ઘટના શું છે, કેમ આ ગામ પ્રત્યે સિસ્ટમ અને સરકારમાં જરા અંધાપો છે? જી હા, હું કહીશ કે છોટાઉદેપુર જિલ્લાનો કવાંટ તાલુકો આવેલો છે. કવાંટ તાલુકાની અંદર તુરખેડા ગામ જે આવેલું છે ત્યાં આઝાદીના 70 વર્ષ પૂરા થયા ત્યારબાદ પણ આજુજી સુધી પાકો ડામર રસ્તો નથી, અને ત્યાં હાલમાં પણ 108ની સુવિધા પણ પહોંચી શકતી નથી. જ્યારે પ્રસૂતિની પીડા ઉપડતા તુરખેડા ગામની સ્ત્રીને 5 કિલોમીટર સુધી ખાટલામાં ઉંચકીને લઈ જવી પડે, અને જો તેને જોલી બનાવીને એને ઉંચકીને લઈ જવી પડે, તો આ પરિસ્થિતિ જે હાલમાં જ 2 દિવસ પહેલા
છોટાઉદેપુર જિલ્લામાં ધારાસભ્ય અને સંસદ સભ્યોએ ભેગા મળીને ગરીબ કલ્યાણ મેળાની ઉજવણી કરી. આવા અનેક તાઇફાઓ સરકાર દ્વારા કરવામાં આવે છે ને લાખો કરોડો રૂપિયા ઉત્સવોમાં ઉજવવામાં આવે છે, તો જ્યારે ગ્રામ પંચાયત થી દિલ્હી સુધી ભાજપની સરકાર રહેલી છે, તો મારું એવું માનવું છે કે ઉત્સવોમાં ખર્ચા નહીં કરીને આ જે પાયાની સુવિધાઓ છે એની પાછળ સરકારે ખર્ચ કરવો જોઈએ. જ્યારે આ પ્રસૂતા પીડા ઉપડી આ મહિલાને, ત્યારે એમને જે ઝોલી બનાવીને લઈ ગયા છે ને હોસ્પિટલ પર વધતા સુધી તે મહિલાનું મૃત્યુ થયું, તે બહુ જ દુઃખદ ઘટના છે. કવાંટ તાલુકાની અંદર તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભાના ધારાસભ્ય, સંસદ સભ્ય તમામ ભાજપના છે. તો મારો એક સીધો સવાલ એમને એવું છે કે તમે ઉત્સવોમાં ને ફાલતુ તમારી જમીન બધી સરકારની અંદર તમામ પબ્લિક જ્યારે ટેક્સ ચૂકવે છે તો પાયાની સુવિધાઓથી કેમ વંચિત રાખવામાં આવે છે? જ્યારે ગુજરાતની અંદર ભાજપની 30 વર્ષથી સરકાર છે અને કેન્દ્રની અંદર 11 વર્ષથી સરકાર છે અને ગુજરાતના જ પનોતા પુત્ર એવા વડાપ્રધાન છે, તો પાયાની સુવિધા છોટાઉદેપુર જિલ્લાની અવગણના કેમ કરવામાં આવે છે? તો કેમ ગરીબ કલ્યાણ મેળામાં કલ્યાણ કોનું થાય છે? ગરીબ કલ્યાણ મેળામાં ફક્ત ને ફક્ત અધિકારીઓનું જ કલ્યાણ થાય છે અને જે દુકાનદારોનું એમનું જ કલ્યાણ થાય છે. હલકી ગુણવત્તાની વસ્તુઓ આપવામાં આવે છે, જે વસ્તુઓ ગામના લોકો લઈ જાય છે ખરા, પણ એનો ઉપયોગ કરવામાં જો વાપરવામાં જઈએ તો આપણે કોઈ પણ વસ્તુ ઉપયોગમાં આવતી નથી, એ સીધી જ બોક્સમાં આવીને વેચાઈ જતી હોય છે, એની અંદર કોઈ ઉપયોગ કરતું નથી. કેમ કે હલકી ગુણવત્તાવાળી વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે અને એ વસ્તુઓનો ઉપયોગ કોઈ પણ ખેડૂતો હોય કે કામદારો હોય કે કડિયા કામ કરતા હોય કે સિલાઈ મશીન કરતા હોય તેમને કોઈ પણ પ્રકારે આ લોકો ટેન્ડર પ્રક્રિયાથી જે વસ્તુઓ મંગાવે છે, પણ તમામ વસ્તુઓ હલકી ગુણવત્તાની હોય જેથી જે લાભાર્થીઓ છે કે તેનો વાપરવાનો કે ઉપયોગ ઉપભોગ કરવા પામી શકતા નથી. તો એમના રસ્તો બનતો કેમ નથી? કારણ શું અપાય છે? ધારાસભ્ય સાંસદો તો બહુ નીકળે છે છોટા ઉદયપુર થી, એકબીજાને પાડી દેવાની વાતો પણ કરે છે રાજકીય રીતે. હાલમાં ભાજપનો જયારે સભ્ય જોડો અભિયાન ચાલી રહ્યું છે એની અંદર આ લોકો ગામે ગામ જઈને સભ્યનો જોડતા હોય છે, ત્યારે તુરખેડા ગામ એવું છે કે ત્યાં નેટવર્કના સુવિધા નથી, ત્યારે આ લોકો ત્યાંના ગામના લોકોને કોઈ વ્હીકલ દ્વારા કે જીપ દ્વારા કે ટેમ્પોમાં બોલાવીને જે કવાંટ તાલુકો છે, કવાંટનું સેન્ટર છે, ત્યાં બોલાવીને એમની સભ્યની નોંધણી કરવામાં આવે છે, જબરજસ્તી નોંધણી કરવામાં આવે છે. પણ તુરખેડા જે ગામ છે ત્યાં હાલ પણ નેટવર્કની સુવિધા નથી, આઝાદીના 70 વર્ષ પછી પણ ત્યાં મોબાઈલની નેટવર્કની સુવિધાઓ નથી ત્યાં. રુઝાનબેન, આજે ગામની વાત ચાલીએ, સદસ્યતા અભિયાન પણ જોડી દીધું એડવોકેટ સાહેબે કે તમારે સભ્યો બનાવવાનો ટાર્ગેટ પૂરો કરવો છે તો ટેમ્પો મોકલીને તમે છે ક્વાંટે લઈ જાઓ છો, પણ આ પ્રસૂતા જે અનફોર્ચ્યુનેટલી બચાવી શકાયા હોત, આપણે કયા એરામાં જીવીએ છીએ? 18મી સદીમાં જીવીએ છીએ, નથી પ્રાથમિક સુવિધા, નથી રસ્તો, નથી નેટવર્ક, અને આપણે G20ની યજમાની કરીએ છીએ, વાઇબ્રન્ટની યજમાની કરીએ છીએ, એનું ગૌરવ લેવું જોઈએ, તો અંધાપો કેમ છે? સર, હજી એક બીજી વાત તપાઈ દઉં કે આપણે પેલી શું 7-8 trillion dollar ઇકોનોમી થવાના છીએ, એટલે અત્યારે કે પાંચમા નંબર પર કે એવું કઈક છે, એટલે કે ત્રીજા નંબર પછી નહીં, ત્રીજા ની પાંચમા જ હોય છે આઈ થિંક. એનીવે, જેવી નંબર પછી, ઇનશોર્ટ કેવું છે કે આપણે આટલી બધી મોટા મોટા બાંગા ફૂકીએ છીએ, બહુ આ સાંભળીને દુઃખ થયું સાહેબ, કારણ કે અત્યાર સુધી તો બધે એવી વાત ચાલે છે કે આપણા ગુજરાતમાં મક્ખન જેવા રસ્તા, મક્કેલા ગાલ, સોરી ગાલ ને સમથિંગ એવું કઈક બોલે છે, પછી બહુ બધી મોટી મોટી વાતો થાય છે, ઇલેક્ટ્રિસિટી 24/7. અને જ્યારે મેં આ સમજ્યું, મારું મગજ કામ નાખેલું કે એક આ ગુજરાત જ છે કે આ કઈ બીજી જગ્યાની વાત ચાલી રહી છે? કારણ કે આજની તારીખમાં અગર આપણે એક સિમ્પલ સી, તમે જે કહો છો કે એક પ્રેગ્નન્ટ બેનને આપણે, એટલે તો આપણે અનફોર્ચ્યુનેટલી ગુજરાતના મોર્ટાલિટી રેટ બહુ વધારે છે આ રીઝન માટે, પણ આપણે એક્સેપ્ટ નથી કરવા માંગતા કોઈ ડિબેટમાં મોર્ટાલિટી રેટ નહીં આવે, ચાઇલ્ડ મોર્ટાલિટી ના લોકોની બહેનોની, તો કોઈ ડિબેટ એક્સેપ્ટ જ ના કરે કે ના હવે આમ કરું તેમ કરું, બધી સ્કીમો ગણાય દે ને બધું આમ ગણાવે તેમ ગણાય જાય, પણ સત્ય આ છે કે આ જે ફેક્ટ છે એ પર કેમ, મને બી હજી મારી પાસે તો જવાબ નથી, કારણ કે સાહેબે અત્યારે જે કીધું એમની પાસે જવાબ નથી કે ભાઈ આટલા વર્ષોથી સિમ્પલ રસ્તા જેવી ચીજ કેમ નથી ઉપલબ્ધ થઈ શકી, અને ઓબ્વિયસલી પછી રસ્તા ન હોય તો ક્યાંથી 108 જાય. પણ મને એક ચીજ ખબર ના પડી કે જે ગામોમાં નેટવર્ક નો પ્રોબ્લેમ છે, પણ તો લોકોને ટેમ્પો થી બોલાવે છે, તો 108 બી અગર ટેમ્પો જઈ શકે તો 108 બી જઈ શકે, મારું એવું માનવું છે, પણ કદાચ 108 ને બી ના જવું હોય તો કોણ આટલી બધું ખાડાખોટરામાં જાય. એટલે સાહેબ, આનાથી એક ચીજ નક્કી છે કે આપણી બહેનોની જે 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 શું કહેવાય, જાનની કોઈ કિંમત નથી,
આપણી શું કહેવાય, જે આપણે વુમેન એમ્પાવરમેન્ટ ની વાત કરીએ છીએ, તો વુમેન એમ્પાવરમેન્ટમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે કે વી શુડ રિસ્પેક્ટ એન્ડ એક્સેપ્ટ કે બહેનોની આપણે જાનની કિંમત રાખીશું. કારણ કે મને યાદ છે કોવિડ વખતે બી આવું જ થતું હતું, કોવિડ વખતે પેલો હસબન્ડ બીમાર હોય તો બિચારી વાઈફ સેવા કરે, અને પછી વાઈફ સેવા કરી લે ને એની બિચારીનો કોવિડ થઈ જાય તો એના ઘરમાંથી કાઢીને એના એના માઈકે મોકલી દે કે ભાઈ તું ત્યાં જઈને એ કરી આવે, શું કહેવાય, ઈલાજ કર. અને એ બહેનો પાછળ, એ લોકો બહેનો અને દીકરી બંને પાછળ ઈલાજના ખર્ચા બી નહોતા કરતા. આ મને ખબર છે, કારણ કે આ આ પ્રેક્ટિકલ ચીજ થઈ ચૂકી છે. એટલે અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં આપણે વાત તો બધી સારી કરીએ છીએ, એમાં ખોટું નથી, પણ જોડે જોડે એક્શન કરવું હોય તો બહુ જ સારી વાત, એક્શન થાય તો સારી વાત છે. હવે અત્યારની તારીખમાં તમે મને કહ્યું કે જે રોડ પર પેવર્સ મુકાઈ રહ્યા છે, એટલે પેલા બ્લોક્સ મુકાઈ રહ્યા છે, હવે એનો એનો ફેક્ટ ફેક્ટની વાત અત્યારે એવું 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 છે કે જે જે નિષ્ણાંતો છે એ બી કહે છે કે જયારે તમે પેવર મૂકો છો તો પેવરની જે ગાડીઓના ટાયર જોડે ગ્રીપ છે, ગ્રીપ ઓછી હોય છે, એટલે જરા હજી ચાન્સીસ છે એક્સિડન્ટ થવાનો, ભલે પછી તમારા ખાડા ખર્ચાવાળા રસ્તા હોય, પણ એક્સિડન્ટ તો તમને ખબર છે ખાડા ખર્ચાવાળા રસ્તામાં બી થઈ રહ્યા છે. એટલે આઈ એમ શ્યોર કે અધિકારીઓ સર, એટલે એ તો પ્રોબ્લેમ એ ત્યાં જ થાય છે ને કે સાહેબ આપણે જ્યાં અવાજ ઉઠાવવો જોઈએ. જે તમે રાઈટલી કહ્યું કે જે આપણે તમારા મારા પૈસા છે, ટેક્સના પૈસા છે, પેલો ગરીબ માણસ બી એક પેલી ગ્લુકોઝ જીની બિસ્કીટ લેશે તો એની પર જીએસટી ભરીને આપે છે. એટલે એવું નથી કે ભાઈ ગરીબ માણસ એટલે કોઈ ટેક્સ નથી ભરતો, એ ઇનડાયરેક્ટ ટેક્સ ઢગલા ઢગલા ભરી રહ્યો છે. એટલે આજની તારીખમાં એ બહુ મોટી દુઃખની વાત છે સાહેબ કે આપણે બધી આપણે આપણે એઝ અ કન્ટ્રી, એઝ અ પીપલ આપણે જાગવું પડશે. હું તો હંમેશા લોકોને કહું છું કે ભાઈ તમારે જાગવું પડશે. હવે જાણે કે વોટિંગની સિઝન આવશે એટલે બધી અનફોર્ચ્યુનેટલી બહેનો બી ભાઈ હસબન્ડ કેવું કરવાનું અમને તો ખબર ન પડે, કે એ દિવસે પેલા હસબન્ડને પોટલી મળી જશે તો હસબન્ડ કહેશે ભાઈ આપણે આને વોટ આપશું. એટલે શું પોઈન્ટ અત્યારે છે કે આપણે લોકો બી જાગૃત થવા માંગતા નથી, આપણે લોકો બી થાય કે ચાલતું રહેશે. આપણી હજી પેલી મેન્ટાલિટી છે, પેલી બ્રિટિશરો વાળી મેન્ટાલિટી છે કે ભાઈ આજ આપણા માય બાપ, આજ આપણે બધું, એ ના હોય તો છેલ્લે ધર્મ આવી જશે કે ભાઈ આપણો ધર્મ બચી રહ્યો છે. સાહેબ ઇન્સાન જ નહીં બચે તો ધર્મ ક્યાંથી બચવાનો મને નથી ખબર. એટલે કહેવાનો હેતુ અત્યારે એ છે કે સાહેબ લોકોએ જાગૃત થવું પડશે, ના તો તમે ન હું તો બહુ પાર્ટ. અને બેન બીજી વાત એ, તમે બહુ સારી વાત કરી, જ્યાં છે ને ખરેખર ઉપલબ્ધિ છે, ગુજરાતી તરીકે આપને દેશવાસી તરીકે ગૌરવ છે. તમે સીધા જ બાઇટ આપવા માટે આવી જાઓ છો, આ ગુજરાત મેં બનાવ્યું, તો પછી રાજકોટના દ્રશ્યો, વડોદરાના આ નેશનલ હાઈવેના દ્રશ્યો, વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ક્વાંટના એ દ્રશ્યો, તો એમાં કેમ કોઈ સરકાર આગળ નથી આવતી કે આ ગુજરાત પણ મેં બનાવ્યું છે? કેમ જવાબદારી લેવાથી કેમ ભાગી રહ્યા છે લોકો? સર એ કોઈ જવાબ આપશે નહીં, કારણ કે બધાને પીઆર પેલું કહેવાય ને, પબ્લિક રિલેશન કહેવાય, પોતાનું બધું વાવા દેખાવું જોઈએ. ઘણા રસ્તા, આ તમે અત્યારે આપણે ગુજરાત કહે એટલે ગુજરાત છે, પણ તમે ઓનલાઈન જોશો યા બીજા ન્યૂઝમાં બી જોશો, બીજા ઇન્ડિયાના ન્યૂઝમાં, અધર ધેન અધર સ્ટેટ્સના ન્યૂઝમાં, તેમાં એ બતાવશે કે નેશનલ હાઈવે ભલે વાર્તા, હા થોડા નેશનલ હાઈવે સારા છે એમાં કોઈ ડાઉટ નથી, પણ ઘણા ખરામાં આવા જ બધા પ્રોબ્લેમ છે. આપણા હું અત્યારે અમદાવાદ થી બોલું છું તો આપણા અમદાવાદના રસ્તામાં બી તમે અત્યારે વરસાદ પડે એટલે સર હર 100 મીટરે પેલું બોવા હોય યા પેલા ખાડા ખબર છે, હર 100 મીટર હોય. હવે મને એ ખબર નથી પડતી કે ભાઈ હર 100 મીટર આટલા કેવી રીતે પડે ને. તમે આમ તો આપણે શું કહેવાય પેલું ઓલિમ્પિક કરવાની વાત કરીએ છીએ, આપણે પેલી શું કહેવાય આટલી મોટી $1 trillion ઇકોનોમીની કરવાની વાત કરીએ છીએ, પણ આપણે એક બેઝિક ચીજ છે એ નથી હેન્ડલ કરી શકતા તેવી આટલા વર્ષો પછી. હવે તો એટલી ટેકનોલોજી આવી છે, તમને એક્ઝામ્પલ આપું કે આપણે આટલા વર્ષોથી આપણા અમારે તો એલિસ બ્રિજ જીમખાનાનું પેલું પુલ છે, તો એલિસ બ્રિજ પુલ કહેવાય છે, એલિસ બ્રિજ પુલ જો આટલા વર્ષોથી બી મસ્ત ટક્યો છે અને એના આજુબાજુ વાળા રસ્તા જોશો એ કહેશે તો બધા પુલો બી તૂટી જાય છે ને ઓવર બ્રિજો બી તૂટી જાય છે. સાહેબ ફંડા ખાલી એટલો ક્લિયર છે કે ગવર્મેન્ટને કરવું હોય તો બધું થઈ શકે છે, આપણી પાસે એટલી એક્સપર્ટીઝ છે, આપણી પાસે લોકો છે, પણ જે કરપ્શનમાં બધું લાગી જશે. કારણ કે તમે એ જો આપણા ફોરેનમાં લોકો જાય છે પછી આપણે વાવા કરશું કે આ આ સોફ્ટવેર કંપનીમાં ઇન્ડિયન સીઈઓ છે, પલાવણામાં ઇન્ડિયન સીઈઓ છે, બધી વાવા, તો ઇન્ડિયનમાં ભેજું દિમાગ ટેકનોલોજી બધું જ છે આપણી પાસે, પણ અનફોર્ચ્યુનેટલી જયારે એને વાપરવાની હોય છે ત્યારે કરપ્શન આવી જાય છે યા ખાદી આવી જાય, ખાદી એટલે પોલિટિશિયન આવી જાય, અને ખાદી આવે એટલે સાહેબ બધું બગડી જાય છે. એ આપણા આપણા આપણી બહુ મોટી દુવિધા છે આપણા દેશની. ઓકે શેઝાદભાઈ, તો આમાં ખરેખર નેતાઓને પૂછાય છે કે નહીં? ટોપી અને ખેસનો કલર તો બદલાય છે દર વખતે જ્યારે આવે અંતરિયાળ, નેતાઓ પણ ચાલીને આવે છે કે ટેમ્પો બેમ્પો મોકલાય છે આ ગામે, કે પછી ગામને ગમતા જ નથી? ગામમાં કોઈ સુવિધા જ નથી, કાચા કાચા રસ્તાઓ છે. નેતાઓને જયારે પણ જવું હોય છે ત્યારે એ શું બાઇક દ્વારા
અથવા ચાલતા જાય છે, પણ આ ખાલી ઇલેક્શન વખતે જ આ રસ્તાનો ઉપયોગ થાય છે, મતદાન માંગવા માટે અથવા મતલબમાં ચવાણો અથવા કંઈક કલર વાળું પાણી આપવા માટે જ ફક્ત આનો ઉપયોગ થાય છે. ફક્ત જયારે ઇલેક્શનો આવે છે ત્યારે જ આ રસ્તા ને કે અન્ય માટે એમને જવાનું હોય છે. અચ્છા, છોટાઉદેપુરમાં દારૂ ને ઇલેક્શન સમય પીરસાતા દારૂ ને કલર વાળું પાણી કહેવાય છે, કોડવર્ડ છે કે શું? હા, કલર વાળું પાણી એને કોડવર્ડ કહેવાય છે. અચ્છા, હા. અને હું આપના ચેનલના માધ્યમથી આરોગ્ય મંત્રી સાહેબ શ્રીને પૂછીશ કે છોટાઉદેપુર જિલ્લાની અંદર કુલ 6 તાલુકા આવેલા છે. 2014 ની અંદર છોટાઉદેપુર જિલ્લો અલગ બન્યો. ત્યારથી મોદી સાહેબના મતલબમાં જતા પહેલા છોટાઉદેપુર જિલ્લો જાહેર થઈ ગયો હતો અને ભાઈ છોટાઉદેપુર જિલ્લાનું નિર્માણ થયું. છોટાઉદેપુર જિલ્લાની અંદર પાયાની સુવિધાઓની અંદર હાલમાં પણ છોટાઉદેપુર જિલ્લાના જે તાલુકા છે ત્યાં ગાયનેક ડોક્ટરો નથી, ઓર્થોપેડિક સર્જન નથી, આંખોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નથી, અને છોટાઉદેપુરની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં કેન્સર માટેની કોઈ ટ્રીટમેન્ટ નથી, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટેની કોઈ ટ્રીટમેન્ટ નથી કે હાર્ટની સર્જરી થાય એવી પણ કોઈ સુવિધાઓ છોટાઉદેપુર જિલ્લાની કોઈ પણ હોસ્પિટલમાં, સરકારી હોસ્પિટલોમાં પાયાની સુવિધાઓ નથી. એના માટે અમારે ક્યાં તો વડોદરા યા તો અમદાવાદ યા તો સુરત એ બાજુ જ પ્રયાણ કરવું પડે છે. એટલે વડોદરા આવો તો આ ડામરવાળો 56 નંબરનો નેશનલ હાઈવે લાગે કે નહીં? જોજો, એક એક ફૂટના ખાડા પુરાઈ ગયા છે પેવર બ્લોકથી. નસવાડીથી ખાલી 4 જ કિલોમીટરના અંતરે હાઈવે નંબર 56 લાગી જાય છે. અચ્છા, ત્યાંથી પછી અમે જઈએ એટલે કમરના સારો માણસ હોય, યુવાન હોય, ખમતીદર હોય, તેના પણ મણકા દુખી જાય એવો રસ્તો છે. એક એક દોઢ દોઢ બે બે ફૂટના ખાડાઓ પડેલા છે. ત્યાં જે આરએનબીના નેતાઓને વારંવાર પ્રેસ અને મીડિયા દ્વારા પણ ઉજાગર કરવામાં આવે છે, પણ આ જે અધિકારીઓ અને નેતાઓ છે તે જાડી ચામડીના નેતાઓ છે, તેમને કોઈ પડેલી નથી. ગઈકાલે જે અકસ્માત થયો છે એ જ રોડ ઉપર એક છકડો પલટી થઈ ગયો. એક શિક્ષકોનો છૂટવાનો સમય હતો, ત્યાંથી ટીચર પસાર થઈ રહ્યા હતા, એમનો આબાદ બચાવ થયો છે. ઓકે, તો આમાં કહીએ શું, એક છેલ્લી 40-50 સેકન્ડ છે રુઝાનબેન, આ તો એવું થયું કે વડોદરા આવો તમે હોસ્પિટલમાં તો તમારે આ નંબર 56 નેશનલ હાઈવે નંબર 56 પરથી પસાર થવું પડે. આજકાલ તો તમને પેવર બ્લોકે જોવા મળી જશે. સર, દુઃખની વાત એ છે કે આપણે આ બધા હાઈવે ઉપર મોટા મોટા ટોલ ટેક્સો બી ભરી રહ્યા છીએ, પણ અનફોર્ચ્યુનેટલી થાય છે શું સર કે આપણે એઝ અ મેં કહું ને આપણે 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 લોકોએ જાગવું પડશે. મારા તમારા બોલવાથી હા ફરક પડશે, પણ એ લોકોને જોવું પડશે કે ભાઈ વાય આર વી ટેકિંગ, વાય આર વી બીંગ ટ્રીટેડ ફોર ગ્રાન્ટેડ, આપણે કેમ ટેકન ફોર ગ્રાન્ટેડ થયું છે. લોકોએ જાગવું પડશે, જ્યાં સુધી લોકોની જાગૃતિ થશે, કારણ કે આપણી પાસે એક જ હથિયાર છે સાહેબ, એ વોટ છે. આપણે બીજું કોઈ હથિયાર જ નથી, બાકી તો બધું આપણું આપવાનું જ છે. ટેક્સ આપવાનું છે, આ કરવાનું છે, પેલું કરવાનું છે, બધું ટાઈમ લિમિટમાં કરી આપવાનું છે. ના થાય તો આપણને પેનલ્ટીઓ લાગશે, પણ અનફોર્ચ્યુનેટલી ગવર્મેન્ટમાં એવું કશું પેનલ્ટી જેવું છે જ નહીં. એટલે દુઃખની વાત ને કરપ્શન, કારણ કે ગવર્મેન્ટે એવું વિચાર છે કે ભાઈ સત્ય વાત છે ને, જે અત્યારે ભાઈએ કલર વાળું પાણી પીધું, મેં હું પોટલી વર્ડ યુઝ કરું છું કે લોકો જાણી આ પોટલીમાંથી ઊંચા નહીં આવશે ત્યાં સુધી થશે ને. બહેનો, બહેનોએ ખાસ જાગવાનું છે કે બહેનો તમે તમારું અસ્તિત્વ બચાવવાનું છે, તમારા બાળકોનું અસ્તિત્વ બચાવવાનું છે. એટલા માટે બહેનો તમે મહેરબાની કરીને તમારા પતિદેવ પોટલી પીને કહે કે આને વોટ આપો તેવું ના કરો, તમારે જાગવું પડશે. જી, ઓકે, બહુ સારી વાત કરી. અને બીજી વાત કે આપણે બોલીએ છીએ નહીં, કડક સવાલ કરીએ છીએ જે છે, અને માધ્યમ તરીકે મીડિયા તરીકે અમારું કામ છે. બાકી જે જાગૃત પ્રજાજનો હોય છે, આમ તો જે ભણેલા ગણેલા પણ હોય છે, છતાંય મેં ફાયર એનઓસીનું ઉદાહરણ આપ્યું, તમારા બધા જ કાગળિયા કમ્પ્લીટ છે, તમારે દારૂનો અડ્ડો તો ચલાવવો નથી, છતાં પણ હપ્તો શેનો અપાય છે એ સવાલ છે. અને અમદાવાદની પોસ્ટ વિસ્તારની આવેલી સોસાયટીઓમાં પણ ફાયર એનઓસી રિન્યૂ કરાવવા માટે 40,000 કટ અંડર ધ ટેબલ. આવી તો ઘણી સોસાયટીઓ છે. આપણે ક્વાંટની વાત કરીએ છીએ, જ્યાં શિક્ષણ અને સાક્ષરતાની વાત કરીએ છીએ, તે બાબતમાં તો અમદાવાદ ઘણું બધું આગળ છે, છતાં અપાઈ રહ્યા છે. અને એવું લાગે છે કે જે સ્વીકારી ચૂક્યા છે એને પણ અપકે પડી ગયું છે. પણ અપેક્ષા રાખીએ કે એક જ કે બે કલાકની અંદર મીડિયાના ન્યૂઝ રૂમમાં આવેલી આ ત્રણ ઘટના પરથી એક સવાલ ચોક્કસ થાય કે જો તમે ઉપલબ્ધિઓ વિશે વાત કરતા હો તો એ ગુજરાત પણ તમે બનાવ્યું છે, અને રાજકોટનો એ બાકડો જ્યાં પ્રસૂતાની ડિલિવરી થઈ, 56 નંબરનો નેશનલ હાઈવે કે જ્યાં ડામર રોડથી જે ખાડાઓ છે એ પેવર બ્લોકથી પુરાયા, અને સાથે જ ક્વાંટ તાલુકાનું છોટાઉદેપુરનું એ ગામ કે જ્યાં આજે પણ રસ્તો નથી, અને એમ કહો કે એ ગુજરાત પણ તમે બનાવ્યું છે. અપેક્ષા રાખીએ કે અંધાપો દૂર થાય, સવાલો સંભળાય છે, બીજા કાને નીકળી જાય છે, પટ્ટી ઉતરે તો સારું. બાકી ગુજરાતની પ્રજા જ મૃદુ અને મક્કમ છે. સરકારમાં લાગણી હોય અથવા તો લાગણીને લકવો ન મારી ગયું હોય તો પછી આ તમામ વસ્તુઓ પર
કાર્યવાહીની અપેક્ષા સાથે ધન્યવાદ રુઝાનબેન અને ધન્યવાદ શહેજાદભાઈ મેમણ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.